આ મારું 500 પાટણ હ આયરો આઈડિયા કરવા દે, જઉં બજાર અને લેતા આવું વસ્તુ અને લાઈન પાછો આના જ ગોમમાં આવું અને જે જે મારો દુહળો કરી જાય ને એ બધા જોડે ફેર હું દુહળો કરીને પૈસા પાછા પડાવું. એ કે આ તો ચો દુવા દેતી ભે હાલી, આ તો તમે પાડું હાલ્યું. આજે કી કહેવાય ના કે 5-6 વાળા જીડી ભે થઈ જા હા. એ તો એવું જ કીધું તાણે. 500 નો દાવો ભરણો હતો. આ બાપ એવા બેટા ને વડી એવા કેટા કુને ઠજીન લાવે બોય. પેલા કાકા નો એ બે જણા મેકો ઠંડુ ઠંડુ લાગો ભાઈ. ઉતરી ગયું માથું. એમ નહીં લે, આપણા ગામ નું નામ છે ઠગ ના મારો છે, આપણને ઠગી ગયો હતો એ. અલ્યા તારી આવવાનું ભલું થાય આવવાનું. બાપ તમાલ દીકરા કમાલ બાન બોલ્યો. પોપટલાલ ના લાલ બાન તેમ પેલા ભાઈ ચીડે થયા હી. બરો જમ ડેલિકેટ વળી આહી. એક કામ કરો, હા આપણે પાછા વળી જઈએ. અલે તમે બધા હોય ચીડી ચીડી હું લેવા આવો છો, તમે તમારા ઘેર જતા રહો. અલે એક જગ્યાએ ભેગા થયેલા હશે તો પેલા ડેલિકેટ હશે તો પૂછી હમણાં. બા અમાર તો વામે હોય કણ ઉભું નહીં આવું. લાલબા માર છોકરો ચોકન પડે વટાજો ભાઈ. તમાર છોકરો પેલી બાજુ હેડો. એ હેડો ભાઈ હેડો ફટાફટ. આપણો માઈ હોય તો આપણો. હા જો કદી એક્શન ડેલિકેટ આપણે ભાડી જાય બરાબર છે. ગમે એના ઘેર આવે તો આ વાતની ચોકવટ ના કરતા. આ એ વાત સાચી હો. હા ના કહેવાય વાત સાચી છે. ઓ નકો આપણી આબરૂ જા હા આપણે આપણા ગામમાં. બરાબર તો તું તારા મોઢામાંથી એક શબ્દ ના કાઢતો. હું તો કોઈ બોલવાનો નહીં. ઓવા ના કે તું બટાકુ બાફીને મેલે તો હલવાવાનું થા આપણા. ના ના બટાકુ કાચું કાચું રાખું બાફું જ નહીં ને. ઓવા તું ઘરની બાર ના ન્યા કરતો, ઘરમાં પેઈ જજા હે. પછી કોઈ મુઢે નહીં કરાવું, મારા કશું મેટર નહીં થયું અને હંગાત મને જવા દો. શાંતિ રાખો. ઘર તો બંધ છે, આયરા મારા ઉડશે દોડીને ચી બાજુ જ્યાં. બા ઓ બા દેખાતાય નહીં શી ખબર ચોઆ જે આયરા. કીધું તો ખરી મારા કશું મેટર નહીં થી, હું તો મારા કોમ થી દોડતો હતો. વડીલ તમે ગભરાવો નહીં, મેં મારી નજરે જોયું હ. કોક કહેતું હોય તો હું ના માનું, પણ મેં મારી નજરે જોયું. તમાર ચીડે ચાર જણા દોડતા હતા, તમે ચિંતા કરશો નહીં. એ ચાર માં એક જણો તમને વાકડી એ નહીં અડાડ, એ જવાબદારી મારી. ખાલી તમે મારા હંગાત રહો, આવો મોકો મને ફેર નહીં મળે. પણ એ રેચમ દોડતા હતા મને ખબર નહીં યાર. જીઓ સલ્યા બાર આવી એક હું અંદર આવું. નાટક કરતો હતો એટલે હું રમતો હતો ઘરમાં એકલો એકલો. તું તો જબર રમાડી ને બધા તાર કાકો ચો જ્યાં. માર કાકો મને ખબર નહીં. હા તું બોલું છે પછી અટકારું બે લાફા. ના ના માર કાકો આટલા મચ્યો કસી જુઓ. ખોલી લે ખોલી લે. કોણ છે આ? ખોલ લાવ હું. આ થોડો મગજ નો ચક્કરી છે, કોનાય વાત કરીને કોઈ મતલબ નહીં. કાકા અલ્યા તું હોય તો માયો ડેલિગેટ બોલાવી હેડો. અલ્યા ડેલિગેટ ને જોઈ ખબર કે હું હંતણો હું. પણ ડેલિગેટ ને મેં કહી દીધું. મારા પર હાથ ઉપાડવા ભેળા હતા એટલે મુકો ઉભા રહું લેતો. મારા કાકા
ડેલિકેટ હાથ ઉપાડતો ઉપાડશે તારા ઉપર, પણ પેલા તારો કાકો હાથ ઉપાડશે તારા ઉપર. જો કેવા નામ છે તારા યા, આવી કહી દીધું લો હેડો. પેલી વાત કરી નહી ને? ના ના, બીજું કોઈ કીધું નહી મેં તો. ભાઈ તને ચિંતા કરે ને, હવે કશું બોલતો ના કીધું, નકર તું બધું બાફે પાછો. હારું લો હેડો. હા મારી વાત સાંભળો, સેન્ટ ના જોઈ કદાચ ચીડી થયા છે. મારી વાત સાંભળો વડીલ, હું સમજું તમે ધંધા વાળા મોણો, પણ આજ ભલે તમારું મોડું થાય, તમે ચલવી લેજો. મારા ઈવન રંજી હાથ પકડવા, હું આવું મોકો તો રાહ જોઈ રહ્યો તો કહો, આવું મોકો ચાણ મળે હું ઈવન રંજી હાથ પકડું, ઈવન કોઈ મારે નહીં બોલતો. ઓળખતો હોય, અરે મારા 10,000 રૂપિયા લઈ ગયો છે, પણ અત્યારે કોક કેવા ગયો તો હું હલવાઈ રહ્યો, એટલે કશું કેવું નહીં, પસંદ ની વાત પસંદ. તમે આ ભાઈ ચેડે દોડતા હતા અને મને પાડી પાછા વળી ગયા, હું વાત હતી ભાઈ ચેડે દોડતા હતા અને અમે દોડતા હતા. ઓહ બા, અજણે થાવ નહીં, તમારે કોણ ને હું તમને સારી રીતે ઓળખું, તમારી ઉંમર ની મર્યાદા રાખું, તે તમે વાળી મર્યાદા તોડવા મને મજબૂર કરો, સાચું કો તેમ ચીડે પડ્યા હતા ભાઈ ના? કોઈ ખબર નહી યાર, હું ખબર નહી, બીકના મારે આ ભાઈ કઈ તો નહી, તમે કો તમે 4 જણા છો વા ચીડે થયા તા કો? ના રે આ ભાઈ ના, મારે કોઈ લેવા જવા નહી, અમે તો વના ચીડી પડ્યા જ નહી. આજુ એક સમય કોઈ મને કહેતો હોય ને આવી વાત તો હું ના માનું, પણ મે મારી નજરે જોયું હો અને મને કોઈ નંબરે નહી મુત્યા આયેલા નહી, સમજ્યા? એટલે આવી અજણા થાહો નહી. આ એ તો અમે આ ભાઈ ચીડી નતો દોડતા, તાણી અમે તો રોડે આઈસ્ક્રીમ ખાવા જતા હતા. એટલે તમે નક્કી કર્યો હાચું નહી બોલો એમ ના? મારી વાત પેલા બેન બોલાઈ આવજો. બધ પડતી વાત કરશો નહી, જૂના ચોપડા ઉઘડાવશો નહી. તું ઘેર રે, પણ કદાચ જો તને પૂછી ને તો કશું કહેતો ને આવું કીધું. જાહેર માં વાત કરો કે જાહેર તમે તો ઓળખતા નહી, હું વાત કરવી હશે એટલે એને ખેત નું નામ ના લીધું, મારે ભાવ પૂછવો અહીંયા તોડ કરું કઈ. આ બાજુ આવો તો ખરા અહીંયા, જો બીવો હી તમારા હી, એટલે પણ હું તો કોઈ ગુંડો બીજો હું તે બીવો છે. મારે કોઈ મેટર નહી થી ઈવન આથી, મને જવા દે, સુડી મેલજો, હું તો હેડે ધંધો કરો. મારો 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 સેન્ટ લેવા હી યાર, મારા ધંધો કરવો છે એટલે સસ્તા ભાવમાં આપી દો. તમે ગભરાવ નહી. હા ઓભર મારી વાત, આ તો અમારા ગામના ડેલિકેટ હોમો ભાઈ, એટલે નકર તું મારા 10,000 રૂપિયા લઈ જઈને તને જીવતો ના જવા દઉં આથી, સમજો? હું તો કહી દઉં, હવે ને કહી દઉં, કહી દઉં, કહી દઉં ને વાળા જે જોથી મારી નો શું વાળા જે ડેલિકેટ જ્યાં ચીડતો, સમજો?
મને ઈવને બધી વાત કરી, તમે ઠગ જ છો, બધાને ઠગતા ફરો હો, એટલે હું ઈવન કહી દઉં આ મને ઠગવા માટે ચીડી થયા તા. તો તું તન ચો સૌ કાલછી લે હે, તું એ મને ઠજીન પૈસા લઈ જો કા. એ તો શરૂઆત તમે કરી એટલે પછી મારો બદલો તો લેવો પડે ને. કેમ લે બદલો લેવો પડે એટલે? તાણી યાદ કરો, તમે હજી મને ઓળશો નહીં લાગતો. ફરીથી ચશ્મા કાઢજે. ઓળશો? મને એવું લાગે ઈવની વાત માં કોક કનેક્શન છે, પણ પેલો ભાઈ વળી બીક માં બોલતો નહી અને આર્યા ઠગ છે એટલે સાચું કેમ હિ નહી, પણ મારા વાત નો ઉઘાડ પડાવવો પડશે. હું વાત છે અને ભાઈ ચેડે ચમ થયા તા, ઉઘાડ તો પડાયા વગર નહીં રહું, હું એ પછી ડ્યાલી કરશું, નહીં કોઈ જીવો તેવો મણ. તમે આવો, એ ખુરચી બુરચી લાઈ લાવો, ઉપરલા લે બાજુ નહી. ઓય ઓય એ કાયા કાયા એ કાયા ચલે ઉઠ્યો કાયા. એ પોપટલાલ, આટલી રાડો ના પાડો ભલા મણ, જેમ પેલા તમને શેઠ હુંગાડ્યું તું એમ કાઢાવ તો ઓને શેઠ હુંગાડ્યું હજુ ખબર આપણે. એ કાઢે પોઠા ફેદોળો પેલા થોડો કાઢે કાઢે એકા અયા જો પણ કાઢે બોટ. આવ કાકા, તન કોઈ છૂટો નહીં ને કાર ના મન કોઈ બીને પણ પેલો શેઠ વાળો ભાઈ જોજો. એ તો જતો રહીનું આપણે કોઈ કોમ નહીં તું કેરે કેરે. પોપટલાલ બારો પેલા પૂછો તો ખરી, અરે ચીતના બે ફોન થયો તો એ કાકા. કશું થતું નહીં, ચક્કર ને નહીં આવતા. ના મને ચક્કર ને નહીં આવતા. આ તો બરોબર લે. હું તને શું કહું એકલા નહીં નીકળવાનું. આ બાજુ આવો લે આવો ભાઈ મારા ઘેર. હું કહો તમારા ઘેર આવજે. એ હમણાં તો ના પાડતા હતા કે મારા ઘેર કોઈ જુઓ ના. એ મને એક થાપ ચોડી છે અને એમ કીધું છે કે પેલા બેન બોલાઈ લાવ. તમે તો એકલા ઠગ બન્યા, અમે તો બા બે બે થી બે ઠગ બન્યા. કોને ઠગી ગયો? કોને ઠગી ગયો? 200 રૂપિયા લઈ જાઓ મારા જોડે. 200 રૂપિયા? તો કોઈ મોટી રકમ ના કહેવાય, માફી જ કહેવાય. સૌથી વધારે રકમ હોય તો મારી 10,000 રૂપિયા. વાત સાચી, પણ તમે વયા આવી ને પેલા એવું ના કહેવાય ડેલિકેટ ના, તે તો બોમ્બ છોડીને જતા રહ્યા પોપટલાલ ને. તો પણ તરત ને તરત એરા મારા ઘેર આયા હે, ખોટું કઈ રીતે બોલું યા? હું વધારાની માર ખાઉં યા રે. મારી વાત સાંભળો, ડેલી ગયા તો હંગા જતા પેલો એકલો આવ્યો ને, તો એને તો એવો મારો એવો મારો ને હેડ એવો ના રાખો. ભાઈ એ એકલો આવે નહીં. હા એ વાત સાચી છે, ડેલીકેટ ગમે તે કરી અને એને પાછો લાયા હે. પણ બા વિચારવા જેવું યાર, ચમ આપણે મહા ઠગ હો તો આપણે પેલો ઠગ બનાવી દે એટલે વિચાર કર. વાત સાચી છે, અને પાછું આપણે ડેલીકેટ જોડે જાહ એટલે આપણી આબરૂ તો જાહ.
જેટલી ઘડા હું બારી આપણે હાચી હાચું કઈ જઈ ની રા નહી યાર, પણ પેલા મોની નહી યાર, બાર ના મોણા નું વાબડી એટલી ઘણી ગોળ વાળા નું ના વાબડી યાર, પણ એ સેન્ટ વાળા જોડી આપણા પૈસા તો હશે જ નહીં. આપણે આપણા પૈસા ચમ ના ઓળખા એમ નહી યાર, એ તો એમ કહી દે આ તમે ધંધો કરે રે પૈસા હે તો આપણે શું કરશે. આ એ વાત સાચી, તમે વધારાનું મગજ દોડાવ છો ને, જે થવાનું છે થા હા, પણ અત્યારે હેડો મારી વાતો પર આપણે વચી નાખી જો. એટલે તમે જતા રહો, મારો છોકરો એ છે વાત કરો. એ તો હક રે, આપણે બે જણા ને આવી જ. ના 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 ના, પછી બધું સંકટ મારા છોકરા ઉપર આવે ખબર છે. છોકરાને તો કશું ના કરી દેલી કર. અરે ખબર નહી, એ તો દુનિયાનું છોકરું છે યાર, પણ એવડો છે યાર, હું થાપા આવી ગાડા હતો ધ્યાન જો. ચાલો વડીલ, હું તમને છેલ્લી વખત પૂછું છું, હાથી હાથું કોકી યાર, હિરે તમાર ટેડે ચેમ પડ્યા હતા ભલ્યા તારી. જો અવન હાચે હાચું કહેવા જાય ને તો ફોલ્ટ માં તો મુયે હું મુયે પકડાઈ જાય, હાચું નહીં કેવું. હું સામાન્ય મોણો નહીં, આ ગોમ નો ડેલિકેટ છું, ભલા મોણો તમન ટાપલી ને અડાડવા દઉં કોઈ ને. હા હા ડેલિકેટ, મારી વાત સાંભળો, હીરા મારા ચીડી ચમ પડ્યા હતા એ મને ખબર નહીં, પણ આ સેન્ટ ના લીધે કદાચ પડ્યા હશે. હાલ હીરા નતા કેતા મને મનાતું નહીં યાર, બોલ્યે આયરો હાચું બોલ છે તો જા. એ બોલ્યે ઓય તું ઓય બોલો, કોણ ચીડે તમે ચમ પડ્યા હતા? અમે જો ચીડે પડે હે વના. ઓહ ખોટું ના બોલ, મેં મારી ઓછી જોઈ વાન ચીડે તમે ચમ પડ્યા હતા, હાથે હાથું કઈ મન ખબર નઈ, માર કાકા એવાન ખબર રે બધી તો. હવે તને ખબર ના, મન કો ખબર નઈ, માર કાકા એટલે પૂછી લેવાનું. તમે દોડવાન તો તું ઈ હતો, દોડવાન તો મોંગલ કે દોડતો તો દોડી એમ. મારી વાત ઉપર હો, એ કહેવત છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતી, એટલે તમે હે ને આવી વાત થી નહીં માનો. હાચું બોલ, ચમ ચીડે પડ્યા હતા? ગો 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 ચમ. છોકરા કોહલા બેઠો છી, તમા ભાઈ ચેડે પડ્યા હતા? ડેલિકેટ ઉભા તો રહ્યા છો, માર માર કરો, ત્રણ ચાર થાપો ઠોચી તો તણી. હાચું બોલો કી પેલા, હાચું બોલો કી પોત થી? આવી પોત થી, પોત થી છો થી? હાચું બોલવાન કર, તું ગણતરી કરે ની વધાર પડ છે. તમ ચેડે પડ્યા હતા ઓના? અમે ઓન ચેડે ચમ પડ્યા હતા કહો? હા આરાલા ને સેન્ટ વેકી. હા એ તો મને ખબર, ચેડે ચમ પડ્યા હતા? ઉભા તો રો, અરે સેન્ટ એકતા વખતા અમાર ઘેર આયા હતા, પછી અમને કઈ સેન્ટ લેવું હો, મૂકો હો અમારે લેવું હો, તો અમે સેન્ટ ઉંગાડી ને તમે બે ફોન થઈ જાય, અમારા પૈસા ને નારા નાહી ઉડે, અમે ચીડે દોડ્યા હતા. પૈસા માટે ચીડે પડ્યા હતા એમ? ઓ 2000 રૂપિયા લઈ જાઉં, નાની રકમ નહીં. એવો તો હું ગોડો નહીં, તારી વાત ઉપર વિશ્વાસ કર દે, વાતો જબરી બનાવી, વાતો જબરી બનાવી તું. ઈવન પૂછી લો તમે, વાત સાચી આવી રી? ના ના આ તો ખોટું, કે ખોટું? ઓહો ખોટું છે ઉપાડો તા. જો જો હાચું બોલ, હાચું બોલ. ડેલિકેટ ઉપાઈ ઈવની મર્યાદા નહીં રાખવાની. હે આ તો ઈવન મનાવરા હું આ રીતે મનાવા ના. મારી વાત ઓભળ, તું ઘરમાં બે, તું નહીં તારો પડસાયો કબૂલ છે, તાર કાકાને ખાલી પેલાને બોલાવી ના પાજે, જા ઘરમાં. આ જાઉ વેપારી હું, હું થોડો ઠગતો હોય બધા. ના ના તમારી શકલ ઉપર ઈ લાગતું નહીં કે તમે ઠગતા હોય કોઈ નું. લાલભાઈ તમે બે જણા મારા ઘેર આયા? ડેલિકેટ ને બોલાયા હે? ડેલિકેટે બોલાયા? ઓ હા હેડો ચોકા મારા ઘેર ચમ, એરા મારા ઘેર આયા, મને એક થાપ ચોરી કે પેલા બેન બોલી લાવ, તો હું તમને બોલાવા આવ્યો. લાલભા એ હલવાણા ને, એટલે મને હલવાણો, તમને હલવાણો નહીં.
એ મે કોઈને હલવાયા નહી, બધા હાઉ રીતે હલવાના છો હો. તમારે ઉકરા ટાણી બોલાવા આબુ પડે હે. આજે કશું હોતું નહીં, હું ઈન જઈને ના પડી આવું કે એરા નહીં આવતા, એ તમારા ઘેર આવશી. બા મારી વાત ઓપડો, મારા તો કોઈ કોમ હા નહીં ડેલિગેટ નું, બરોબર. તમારે જે કોમ હોય એ ડેલિગેટ જોડે તમે પટાઈ દો. આજે કશે વાત નહીં, ડેલિગેટ ને લઈને કણ આવું, બીજું શું કરું તાર. પણ મારા ઘેર હુલિયા લઈને આપું ભલામણ. હવે આપણે અહીંથી પાછા વળ્યા ને એ ડેલિગેટ જોઈ ગયા હતા આપણા ચાર જણા ને, ભલ્યા ને મને પોપટલાલ ને તમને, એટલે બોલા ઈ કણ હેડો. બીજું ના બોલતા હો. આપડે તો ઉલ્યા બોલવું પડે. આ તો તમે જઈને ફરી જો તો. ના ના ના, અમે ઉલ્યા ફરી જઈએ. એ હેડજો ભાઈ, હેડજો ફટાફટ મોળું કરશો. પડેલ ઉલે હારી ચા મેલ. ના ના, ચા નહીં મેલ. પીઓ ભલા મોણા, તમારું મન ફ્રેશ થઈ જાય. પણ હું ચા પીતો નહીં. નહીં પીતા એમ? ના. ત્યાં જ નહીં મેલવી. ત્યાલી ગઢ. અરે અમારા પૈસા લઈને નાઠા ના, એટલા મેં ચેડે દોડાલ, પણ તમે માનતા નહીં. મારી વાત ઉપર તું બોલ્યાવાનો રે. હમણાં તાર કાકો ને આવશી, મુઠે કરાય હું હાચું છે હું ખોટું છે, પછી ખબર પડશે કોણ હાચું બોલે કોણ ખોટું બોલે. અમે હાચું બોલ. કોમ કર. અમે હાચું બોલો. કીધું તારું કોમ કર. એ બચ પડતું ના બોલ મારા આગળ. અલ્યા તારી. હવે અરે હાચું બોલવા આમ જઈ, જો હજુ પેલો ડોહો આવશે ને એ આવું ને આવું કે હા ને, તો પછી હવાને ખબર પડી જા, તો પછી મારો મરો થઈ જા. ના હોય તો હવે મારા વાથી સટકવું પડશે. બેહો કે બેહો, થાક લાગ્યો. કોને કીધું પણ મને મનાતું નહી. આવી ખોટી વાતો કર્યા વગર સાચી સાચી વાત કરો, બાકી હું તમને ચારે હારી રીતે ઓળખું. જણાવું શાંતિ રાખો. તમે હવે સાચી સાચી વાત કરજો, લગી રે ખોટી વાત કરતા નહીં. હું કોઈ અજાણો મોણો નહીં, તમારી મૂઠા ના ઇમ્પ્રેશન ઉપર હું ઓળખી પાડે. તમે સાચું બોલો ખોટું બોલો, તમે ખાલી કહી દો કે તારું અસલ રૂપ ધારણ કર. આ કાકો કઈ વાત સાચી? સાચું બોલજો વડીલ, ના કહો તમે એ ખાઓ. ધારણ કરો. ના ના, હોય નહી મેળ આવા. બાર
ભૂલ્યા નાઈ ના જા વરગી ખબર આ હું ઠગીને બેઠા હી હવે એ તો અમે તમને વાત કહ્યા તા ને તમને ખબર પડશે એ સિવાય ખબર નહીં પડા પડેલ જેટલી વાર કાકા તો પાલનીજી વાળા હી ઓય ઓય આ બાજુ આવો તમે તો દેખાવમાં તો હારા લાગો ભલામણા કેમ આવો મેં તારણ કર્યો તો એ હવે વાવન પૂછો કાલ અરે બહુ રૂપિયો છે આપણા ગામમાં બધા ઠગવા આવ્યા છે આ ખાલી શેન્ટ વેગવાનું બોનું છે આ શેન્ટના બોને બે ફોન થવાની દવા મોય મિલાઈ ને હાથ ઉપર નાખા છે અને આપણે મુંજીને તો બે ફોન થઈ ગઈએ 10,000 રૂપિયા લઈ ગયો મારા મને તો કોઈ ઠગ્યો નહીં પણ પોપટલાલ ના છોકરા ને બે ફોન કરી અને એને લૂંટી અને દોડ્યા તા એટલે હું ચીડે દોડ્યો તો સેવામાં દોડ્યા તા એમ હવે તમે એમ કહો તમે બધા હાચા હો તમારી વાતો ઉપર તો તમે હંતા નાચમ મને પાડી હવે એ નહીં કહે હવે તો હું કહે તમે કે હોય ઓવો ઓમાં કેવું છે ખબર છે હું આયરન આયરન એમાં પેલા આ ગામમાં આવ્યો હવારમાં બરાબર છો પણ શેર માથે હવા શેર મળ્યા વગર ના રે આ તમને હવા શેર મળી જોણ્યો આ કે અમારી ભૂલ થઈ ગઈ પેલા પૈસા પાછા લવરાવો તો પેલા પૈસા તમે લીધા છે આ ભાઈ તો પોટ લીધા આ તો 10,000 લઈ ગયો મારે તો હવે વડીલ મારી વાત સાંભળો જાજુ મારે તમને કોઈ કહેવું નહીં પેલા તમે ઠગણા છો એટલે વાન ચીડે ઠગ્યા બરાબર પણ જે હિસાબ થતો હોય અને જે લેવા દેવાના નકરતા હોય એ આ લીધો એટલે આપણે વ્યવહાર પટા અને ફેરવરના તમને આયા કોઈ ઠગશી નહીં એની જવાબદારી હું લઉં આ ગામની પણ હવે વળીને આ ગામમાં હું કદી પગ જ નહીં મેલું જે વ્યવહાર છે એ વ્યવહાર આપણે પૂરો કરી નાખીએ મારા પૈસા હું લઈ લો નહીં એના પૈસા એવા નાલ વડી ગામમાં યાર અમારા ગામનું નામ ઓછું થાય ભલામણ આખું ગામ ખરાબ નહીં આ 3-4 જણા હિ એ ઠગશી બાકી મોણસો હારા હિ આ તે આ 3-4 જણના લીધે જો ને હું હવે આ ગામમાં પગ નહીં મેલું બોલો હેડો
મારા 1500 ને મારા છોકરાના 200 એમ કરીને 1700 રૂપિયા. બરાબર. વાહ, 1700 જો થી આલુ 1000 રૂપિયા તમે મારા લઈ જાઓ બરાબર. આમ પેલો છોકરો ટકરાવનો તો મને એ તમારો જ હતો ને? ના ભાઈ, મારો છોકરો નતો. એ પોપટલાલ, ખોટું ના બોલો ખલામણા. હા, હમણાં તો અકાળ ઊંઝેલો છોકરો હતો, તમે ભાળી ગયા હતા એ આવવાનો હે ને? આનો છોકરો? આ તો એ રોજ મને ટકરાણો હતો. એ હવી તો શરમ કરો, શરમ કરો. બે પૈસા માટે કેટલું ખોટું બોલશો ભલા મોણા? શરમ આવી જુઓ તમને. સારું કશું વાંધો ને, ઉપર નો હિસાબ આવી દો. આપડો મારી વાત. હા, તમે હે ને પાકીટ માંથી 1000 રૂપિયા નો આરોપ નાસી 1000 રૂપિયા લઈ ગયા હતા બરાબર. તમારો છોકરો મને ટકરાણો એટલે 500 લઈ ગયો, એટલે મારે 1500 લેવાના બરાબર. અને તમારા ગીજામાંથી હું 1500 લીધા, તમારા છોકરાના ગીજામાંથી 200 લીધા, એટલે 1700 થયા. એટલે 200 રૂપિયા તમારા વધી. જો એ આ 200 રૂપિયા તમારા પકડો. મારું શું કરવું? છોકરો એ 200 લઈ ગયો. તમે ચિંતા ના કરો, તમારો રૂપિયો નહી રહેવા દઉં હું આ ગામ માં. વડીલ, તમારે તો કોઈ લેવા દેવાનું નીકળતું નહીં. ના, આપણે કોઈ લેવા દેવા નહીં હો. નિર્દોષ છો તમે તો. આપણે હાવ નિર્દોષ. તો પછી ભલા મોણો, તમે ઓય નિર્દોષ થતા ફરો છો તો વાવાના હગાને તમે ભેંસ કઈ પાડી પટકારી છ એ વાતમાં તમે શેતરી ગયા હો અને 8000 ગણી લીધા હી. તમે તો ભલા મોણો આ બધાને વટ્યા. ડેલિકેટ એ વાત તમને કોને કર્યો હોય ને? કરી એ હગાએ પોતે જ મને ફોન કર્યો તો. એ મને ખબર નઈ કઈ રીતે છેતર્યા, પણ આ હોય ને પાડું ભટકારી રહ્યા. આવી મારી વાત સાંભળો, ભેંસ ના કઈ પૈસા લીધા તો તમે ઈવના સિલે ભેંસ પહોંચી આવજો, બાકી 8000 રૂપિયા આલવાની તૈયારી રાખજો. દલાલી તો લેવાની જો વાત કરો છે. હવે મારી વાત આપણો, આ વાત માં તમે બે જોણો છો. જો હગા ને હું બે દાડા ચેડ પૂછે ઈવાને જો ન્યાય બરાબર નહીં મળ્યો હોય તો તમારે બે નું આઈ બનશે. જો ફેરવન નો આવો બનાવ બન્યો ને તો મને માતા ના ગોમ માં નહીં રહેવા દઉં. એક વાત કહું તમને, આપણા ગોમ નું નામ બદલી દેજો. ગોમ નું નામ તમે કોમ હારે કરશો તો ઓટોમેટિક બદલા. તમારો એક હિસાબ પટવરાઈ દઉં. એ પેલા ગલ્લા ગલ્લા હેડે બતાવું. ફેરવન ની આવી ભૂલ ના થવી જુઓ. નહીં થાય. પેલી છેલ્લી વખત કહું. હારું હારું હેડો વડીલ.